તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમેરા ફેશનના YouTube ચેનલ પર. તો મિત્રો, આજના વિડીયોના અંદર હું તમને સરસ એવું કલેક્શન તો બતાવીશ જ બતાવીશ, બરાબર છે? બટ હું તમને કલેક્શન સાથે એક એવી માહિતી તમારા સુધી પહોંચાડીશ જેથી તમે બિઝનેસના અંદર ખૂબ જ સરસ આગળ વધી શકો અને રિયલ મેન્યુફેક્ચરર કંપની કઈ છે તે તમે ઓળખી શકો અને સરસ એવું પરચેસિંગ કરીને સેલિંગ પણ કરી શકો. અને આના અંદર કેવું છે મિત્રો, માર્જિન બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? હવે તમે કોઈ પણ વસ્તુ કરો છો, શા માટે કરો છો? હવે પૈસા માટે જ તો કરીએ છે. હું જોબ કરું કે તમે જોબ કરો કે તમે બિઝનેસ કરો, શાના માટે આપણે કરીએ? પૈસાના માટે કરીએ, બરાબર છે? એક મની હોય ને એ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આ વસ્તુ કેવું છે, ડિમાન્ડ, મની, પરચેસિંગ, સેલિંગ, આ બધી એક એવી વસ્તુ છે ને જે બિઝનેસના અંદર બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમને બિઝનેસ કરવો હોય ને તો આને ઓળખવું પડે છે, એકદમ ઓળખવું પડે. અને અમુક લોકો હોય ને કે લાઈક સિઝનેબલ બિઝનેસ છે કે લાઈક ધંધો બંધો ચાલે છે, આ બધી વસ્તુ ક્યારેક બોલતા હોય જ્યારે એમને બિઝનેસના વિશે નોલેજ નથી હોતું. બિઝનેસ એક એવી વસ્તુ છે ને જે કદી પણ મંદી નથી પડતી. અને સ્પેશિયલી ટેક્સટાઇલ બિઝનેસ એક એવું છે ને, હવે કોઈ પણ લોકો કપડાં પહેરવાનું તો બંધ નહીં કરે ને, બરાબર છે? બધા લોકો કપડાં તો પહેરશે જ અને કપડાંનું સેલિંગ થતું જ હોય છે. હવે હું પણ કસેથી પરચેસ કરતી હોવા કે તમે પણ કસેથી પરચેસ કર્યો છો, ક્લોથ્સનો બિઝનેસ છે કે સોરી ક્લોથ થઈ ગયા, કસેથી પણ આપણે પરચેસ કરતા જોઈએ, બરાબર? તો તમને શું લાગે કે ધંધો કદી મંદો પડી શકે ટેક્સટાઇલનો? કદી પણ નહીં પડે મિત્રો. આ ધંધો કેવો છે, બારે માસ ચાલશે. હા, ખાલી વેરાયટી સ્વિચ કરવાની જરૂર છે. હવે કોઈ લગ્ન સિઝન આવે, લગ્ન પ્રસંગના આવે ને સિઝન, ત્યારે તમે સાડીસ મૂકો, લહેંગા મૂકો તો તમારા, બરાબર છે, આપણે જે પ્રોડક્ટ છે તરત વેચાઈ જશે. પછી આવે હવે મોન્સૂનની સિઝન. તો મોન્સૂનના સિઝનના અંદર જસ્ટ તમે ઇમેજિન કરો હું કયું વધારે પહેરીશ. હવે હું મોન્સૂનના સિઝન છે, ઓબ્વિયસલી વસ્તુ છે, રેઇનકોટ હશે. બટ રેઇનકોટ પછીની વસ્તુ કઈ આવશે? રેઇનકોટ પછીની વસ્તુ આવે લાઈક કપડાના અંદર. વાત કરું, મોસ્ટલી કુર્તીઝનું સેલિંગ વધતું હોય છે અને મોસ્ટલી લોકો તો ઘરે રહેવાનું પસંદ કરતા હોય છે. અચ્છા, લાઈક હાઉસ વાઈફ થઈ ગઈ તો એ ઘરે બેસીની મહિલાઓ હોય ને તે શું વેર કરતી હોય છે? નાઇટ વેર. તો નાઇટ વેર તમે રાખી શકો છો, કુર્તી અમુક લોકો વેર કરતા હોય, થઈ ગઈ ને જેમ કે લાઈક ઘરમાં પહેરવાની સાડી, તે રાખી શકો છો. અને આ બધા કલેક્શન કેવા છે ખબર મિત્રો, કે લાઈક બારી માસ ચાલે ને તે ટાઈપના કલેક્શન છે. તો તમને એવું વસ્તુ રાખવું જોઈએ જે બારી માસ ચાલે. અને અજમેરા ફેશન તો કેવી લાઈક તમને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે મહિલા ઘરે બેસીને બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. હવે તમને ઘરેથી કોઈ વસ્તુ સ્ટાર્ટઅપ કરવું છે તો એમાં કેવું હોય, મને તો થોડુંક બીક લાગે ને કે મારું વસ્તુ ચાલશે કે નહીં ચાલશે. હવે હું આ વસ્તુના અંદર ઇન્વેસ્ટ કરીશ તો મને તો કંઈ પણ એક્સપેક્ટેશન હશે ને, હું આટલો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો, પૈસા ઇન્વેસ્ટ કર્યા, એક્સપેક્ટેશન્સ મારી વધુ હોય કે આ વસ્તુ મને કંઈ આપશે, એ જ વસ્તુ હોય છે મિત્રો. તો તમે ઘરે બેસીને સ્ટાર્ટ કરી શકો છો. જો સ્ટુડન્ટ થઈ ગયા કે પછી કોઈ રિટાયર્ડ પર્સન થઈ ગયા કે તમને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે કે ગૃહિણી થઈ ગઈ, બધા લોકો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે. અને રિયલ મેન્યુફેક્ચરર કઈ રીતે ઓળખી શકો? જો રિયલ મેન્યુફેક્ચરર હોય ને તે લોકો ધંધેરો નહીં પીટે કે આ છે તે છે, એમના કોઈ આમ પર્સન નહીંથી જોવા મળતા કે ચાલો હું તમને આ છે તમને બતાવું કે આ વસ્તુ છે કે આ છે તે છે, કંપનીઝના વિશે બોલવાનું એ બધું નહીં કરે. ડાયરેક્ટલી એ લોકો તમારા પાસે પહોંચશે, લાઈક વિડીયોના થ્રુ થઈ ગયા. લોકો કેવું હોય, દલાલના પાસે જાય, બરાબર છે? દલાલ થઈ ગયા, બ્રોકર થઈ ગયા, મીડિયેટર થઈ ગયા, તે લોકો તમે સ્ટેશન આવો ને ત્યાંથી તમને પકડીને લઈ જાય, ચાલો હું તમને રિયલ મેન્યુફેક્ચરર બતાવું, ચાલો હું તમને હોલસેલર બતાવું, જ્યાંથી તમે પ્રોડક્ટ પરચેસ કરી શકો તમે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો. લાઈક આવા બધા કિસ્સા હું ઘણા બધા સાંભળી છે. કારણ કે કેવું હોય, સુરત જે છે ને ટેક્સટાઇલ માટે વધારે ફેમસ છે. 70-80% વસ્તુ અહીંયાથી ડિસ્પેચ થઈને જતું હોય છે. ટેક્સટાઇલ હબ છે અને ડાયમંડ સિટી છે સુરત, એટલા માટે અહીંયા ફ્રોડ પણ એટલા વધી જતા હોય છે. બટ તમને આનાથી બચવાનું છે, રિયલ મેન્યુફેક્ચર ઓળખવાના છે જેના કોઈ પણ દલાલ, કોઈ પણ મીડિયેટર, કોઈ પણ બ્રોકર નથી હોતા. અને આપણી કંપનીના કોઈ દલાલ, કોઈ મીડિયેટર, કોઈ બ્રોકર માર્કેટમાં ફરતા તમને જોવા નહીં મળે. અને પરચેસિંગ પર આવીએ, પરચેસિંગ કેવું હોવું જોઈએ, બરાબર? સસ્તી વસ્તુ ખરીદો અને સરસ એવી વેચો, ક્વોલિટી પણ સારી એવું રાખો, તો આ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. સસ્તી વસ્તુ, સરસ ક્વોલિટી વિથ અફોર્ડેબલ પ્રાઇસ. સસ્તી વસ્તુ એટલે અફોર્ડેબલ પ્રાઇસ જ થઈ ગઈ મિત્રો, બટ અહીંયા તમને પ્રીમિયમ ક્વોલિટી મળશે. જુઓ, એવું નથી કે સસ્તા પ્રાઇસના અંદર તમને કચરો માલ પકડાવવામાં આવશે, એવું જરાય નહીં મળે. આપણા કસ્ટમર જે છે ને આપણા સાથે જોડાવા, એક એવું નથી કે ખાલી તમને અમને એક વાર માલ પકડાવીને બસ તમને છૂટા કરી દેવા છે, એવું નથી. અમને તને જોડી રાખવાના છે મિત્રો, એક લાસ્ટ સમય સુધી તમારો સાથ નિભાવવાનો છે. એક હોય ને એક બાળક હોય જેનો મમ્મી એક હાથ પકડીને ચલાવતા શીખવે, બરાબર? તે વસ્તુ તમને અહીંયા પણ જોવા મળી જશે. તમે આમ સ્ટાર્ટ કરવો હોય ને લાઈક બિઝનેસની દુનિયાના અંદર પગ મૂકો છો
તો અમે તમારા હાથ પકડીને તમને ચાલતા શીખવાડીશું, કઈ રીતે બિઝનેસ કરાય ને તે શીખવાડીશું મિત્રો, અને તમને લાસ્ટ સુધી જોડી રાખીશું. બરાબર, આ ટાઈપનો એક ટ્રસ્ટ આપે છે અજમીરા ફેશન કસ્ટમર્સ ને મિત્રો, અને એ જ ટ્રસ્ટ તમે કસ્ટમર્સ ને આપો, ક્વોલિટી સરસ આપો, અને ક્વોલિટી આપે ને તો મિત્રો જુઓ કસ્ટમર કેવા હોય, ક્વોલિટીના પાછળ લોકો ભાગતા હોય છે. તમે સરસ એવી ક્વોલિટી આપશો ને કસ્ટમર તમારા પાસેથી કસે નહીં તૂટે, અને ઇવન એ લોકો ચાર લોકોને અજી લઈને આવશે કે અહીંયા કસી પ્રાઇસના સાથે ક્વોલિટી સરસ મળે છે. એક ટ્રસ્ટ મળે છે, એક હોય ને એક બોન્ડ હોય કસ્ટમર્સ અને આપણે સેલરનું, એ વસ્તુ જાળવી રાખો મિત્રો, અને એ વસ્તુ અમે તમને આપીશું. એટલું સરસ એવું કલેક્ટ કલેક્શન છે કુર્તીનું, હું વાત કરું ને કલેક્શન નહીં તો એટલા બધા કલેક્શન છે, તમે જોઈ શકો તમારી આંખેથી અહીંયાથી તે સાઈડ સુધી આ આખું કાઉન્ટર કુર્તીનું છે. ડમીના અંદર કુર્તી છે, બધી જ પ્રીમિયમ ક્વોલિટીની રહેશે, તમને અહીંયા ક્વોલિટી સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે. બરાબર છે, કંઈ મોંઘું પહેરો પણ સારું પહેરો, આ વસ્તુ તમે સાંભળ્યું હશે ને, બટ અહીંયા તમને સસ્તું અને સારું મળશે. તો એકવાર વિઝિટ જરૂરથી કરજો. વિઝિટ માટે એડ્રેસ રહેશે સુરાના 101 સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર પર મિત્રો, અજમીરા ફેશન જોવા મળી જશે, જ્યાં તમને ઓલ ટાઈપ ઓફ વેરાયટી ઇન અ વન પ્લેસ એવા ટાઈપનું કંઈક કોન્સેપ્ટ જોવા મળી જશે. તો વિઝિટ જરૂરથી કરજો. સ્ક્રીન પર નંબર બી તો આવી ગયો છે, કોલ કરીને પણ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો, ઘરે બેઠા પ્રોડક્ટ પરચેસ કરી શકો છો. આટલી બધી સુવિધા છે, પિકઅપ ડ્રોપની પણ ફેસિલિટી આપે છે, તો વિઝિટ જરૂરથી કરવાની હોય તો બને જ છે. બરાબર, અને આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. હું તમને નવા વિડીયોના અંદર મળી સવા નવા કલેક્શન સાથે. ત્યાં સુધી જો આવા વિડીયોઝ જોવા હોય ને તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બેલ આઇકોન દેખાય છે તેને પણ પ્રેસ જરૂરથી કરી દેજો, લાઇક શેર સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો, શેર પણ જરૂરથી કરી દેજો, જેથી આ માહિતી તમારા મિત્રો લોકોને પણ પહોંચી શકે. ધન્યવાદ.